માર્કેટિંગ યાર્ડમાં કપાસના એક મણના એક હજાર પાંચસોને નવ રૂપિયા સુધીના ભાવ બોલાયા ભાવનગર જિલ્લામાં આ વર્ષે બે લાખ છપ્પન હજાર છસો હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે જ્યારે આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી કરવામાં આવી હતી જેના એક મણના નીચા ભાવ એક હજાર એકસોને એક રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર પાંચસોને નવ રૂપિયા સુધીના રહ્યા હતા અને માર્કેટિંગ યાર્ડમાં આજે બસો ને ઓગણપચાસ જેટલી ઘાસડીની કપાસની આવક થઈ હતી મહુઆ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ આવક થઈ હતી આજે યાર્ડમાં ઘઉંના એકસો એક્યાસી આવક થઈ હતી જેના એક મણના ઘઉંના નીચા ભાવ ચારસો ને પચાસ રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ છસો ને અઢાર રૂપિયા સુધીના રહ્યા હતા ભાવનગર જિલ્લામાં ખેડૂતો પાસે પડેલ વિવિધ પ્રકારના જણસ લઈને મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે ત્યારે આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળી નવી મગફળી કપાસ ચણા લીલા નારિયેળ નવું જીરું ઘઉં બાજરી સહિતના વિવિધ પ્રકારના જણસની આવક થઈ હતી ત્યારે આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની પણ હરાજી કરવામાં આવી હતી જેમાં લાલ ડુંગળીના ચાર હજાર ત્રણસો નવ કટાની આવક થઈ હતી જેમાં લાલ ડુંગળીના એક મણના નીચા ભાવ ચોર્યાસી રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ ચારસો ને છેતાલીસ રૂપિયા સુધીના રહ્યા હતા જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની પણ હરાજી કરવામાં આવી હતી સફેદ ડુંગળીના બસો ને ચોત્રીસ કટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ એકસોને સાહીઠ રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ ત્રણસો ને સિત્તેર રૂપિયા સુધીના રહ્યા હતા આમ મહુવા માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારના જણસની હરાજી કરવામાં આવી રહી છે ત્યારે આજે સૌથી ઊંચા મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ બોલાયા હતા જેના એક મણના એક હજાર પાંચસો નવ રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા આ વર્ષે ભાવનગર જિલ્લામાં કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી કરવામાં આવી હતી જેના મહુવા માર્કેટિંગ યાર્ડમાં બસો ઓગણપચાસ જેટલી ઘાસડીની આવક થઈ હતી આ વર્ષે ભાવનગર જિલ્લામાં બે લાખ છપ્પન હજાર છસો હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું છે ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારના જણસની આવક થઈ હતી જેમાં લાલ અને સફેદ ડુંગળી નવી મગફળી ચણા લીલા નારિયેળ નવું જીરું ઘઉં બાજરી સહિતના વિવિધ પ્રકારના પાકોની આવક થઈ હતી ત્યારે આજે સૌથી વધુ કપાસના ભાવ બોલાયા હતા